રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પીડિત પરિવારો ન્યાયયાત્રા કાઢશે. મોરબીથી સુરત સુધીની આ ન્યાયયાત્રા કાઢશે. રાહુલ ગાંધી પણ ન્યાયયાત્રામાં જોડાશે. પીડિતોને ન્યાય નથી મળ્યો તેવા કોંગ્રેસના આરોપ છે. સરકાર પીડિત પરિવારો પ્રત્યે ગંભીર ન હોવાનો પણ આરોપ છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. અગ્નિકાંડના પીડિત પરિવારો ન્યાય માટે મોરબીથી સુરત સુધીની ન્યાયયાત્રા કાઢશે. આ ન્યાયયાત્રામાં કોંગ્રેસ આગેવાનો અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ જોડાશે. રાજકોટ, મોરબી, વડોદરા અને સુરતની ઘટનામાં ન્યાય નથી મળ્યો તેવો કોંગ્રેસનો આરોપ છે. સરકાર પીડિત પ્રત્યે ગંભીર નથી. ભીનું સંકેલવા માટે સીટની રચના કરવામાં આવી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે. જી મયુર, જે રીતે ન્યાયયાત્રા કાઢવામાં આવશે મોરબીથી સુરત સુધીની, વિપક્ષ અને પીડિત પરિવારો પણ જોડાશે, શું વિગતો, ક્યારે નીકળશે અને કેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે? કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની જાહેરાત કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનાના પ્રારંભની અંદર આ ન્યાયયાત્રા છે તે યોજવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ હોય, મોરબી ઝૂલતો પુલની દુર્ઘટના હોય, હરણીકાંડ હોય કે પછી સુરતનું અગ્નિકાંડ હોય, આ તમામ ઘટનાઓની અંદર પીડિતો છે તેને સંપૂર્ણ ન્યાય નથી મળ્યો એ પ્રકારનો આક્ષેપ પીડિતોની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ હવે ન્યાયની માગણી સાથે તમામ પીડિતોને સાથે રાખીને રાજકોટ, મોરબી, સુરત અને વડોદરા સહિતના શહેરોની અંદર આ ન્યાયયાત્રા યોજવાનું છે. મોરબીથી ન્યાયયાત્રા શરૂ થશે. ઓગસ્ટ મહિનાના પ્રારંભની અંદર આ ન્યાયયાત્રા કાઢવાની જાહેરાત કોંગ્રેસે કરી છે અને તેની સાથે રાજકોટના પીડિતો પણ જોડાશે. મહત્વની વાત એ છે કે સૌપ્રથમ રાજકોટના જે અગ્નિકાંડના પીડિતો છે તેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા, કોંગ્રેસના આગેવાનોને મળ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની સાથે પણ પીડિત પરિવારોએ મુલાકાત કરી હતી. પીડિત પરિવારોની માગણી છે કે સમગ્ર મામલે જ્યાં સુધી આરોપીઓને સંપૂર્ણપણે સજા ના થાય, એક પણ વ્યક્તિના જામીન ના મળે અને ફાંસી સુધીની સજા થાય તે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. પીડિત પરિવારોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે કોઈ પણ પ્રકારનું લેખિત આશ્વાસન છે એ એમને નથી મળ્યું, માત્ર સાંત્વના અને વાયદાઓ મળ્યા છે. લગભગ 50 દિવસ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. 13 કરતાં વધુ આરોપીઓ જેમાં અગ્નિકાંડની અંદર જે લોકોએ બેદરકારી દાખવી હતી એ આરએમસીના અધિકારીઓ છે. આ ઉપરાંત ગેમ ઝોન સાથે સંકળાયેલા લોકો છે એઓ અત્યારે કસ્ટડીની અંદર અથવા તો કહી શકાય કે જેલની અંદર છે, પરંતુ સંપૂર્ણપણે ન્યાય કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવો જોઈએ. સાથે જ આ ગેમ ઝોનની અંદર જે લોકોએ ભલામણ કરી હતી એવા રાજકીય લોકો છે એમને પાછલા બારણેથી એમ કહી શકાય કે છોડી મૂકવામાં આવ્યો હોય એ પ્રકારની ગતિવિધિ થઈ છે. આ પ્રકારનો આક્ષેપ પીડિત પરિવારોને કોંગ્રેસે કર્યો છે એટલે સંપૂર્ણ ન્યાય નથી મળી રહ્યો અને એ જ આક્ષેપ સાથે હવે ન્યાયયાત્રા છે તે કાઢવામાં આવનાર છે. બિલકુલ, મારો એક સવાલ એ પણ થાય, વિપક્ષે આરોપ લગાવ્યો છે કે ક્યાંક ભીનું સંકેલવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે, તો એ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે, ક્યાં કેટલા લોકોને છાવરવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી કયા કયા આરોપ લાગ્યા? સંપૂર્ણપણે જો આખે આખી ઘટનાનું રિપોર્ટિંગ જોઈએ તો એસઆઈટીની બે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આખી ઘટનાની અંદર અધિકારીઓ ઉપર દોષનો ટોપલો મળી દેવામાં આવ્યો છે, પરંતુ પીડિત પરિવારોથી લઈને રાજકોટની જનતા જાણે છે કે કોઈ પણ અધિકારી છે એ ઉચ્ચ રાજકીય નેતાઓ અથવા તો પદાધિકારીઓની ભલામણ વગર કોઈ કામ કરતા નથી. સામાન્ય માણસને જો આધાર કાર્ડમાં સુધારો કરવો હોય આરએમસીની અંદર તો પણ પદાધિકારી દ્વારા અથવા તો સત્તાધારી પક્ષના કોઈ મોટા વ્યક્તિ દ્વારા ભલામણ ના કરવામાં આવે તો એ સામાન્ય વ્યક્તિનું કામ નથી થતું. ત્યારે રાજકોટની અંદર ગેરકાયદે ગેમ ઝોન ધમધમતો હોય, એ પણ 4-4 વર્ષ સુધી ધમધમતો હોય, એને કાગળ ઉપર નોટિસ આપી દેવામાં આવી હોય છતાં પણ તેની ઉપર ડિમોલિશન ના થયું હોય, ત્યાં ફાયરના સાધનો ન હોય, ફાયર એનઓસી ન હોય, તો એ બધું રાજકીય આકાઓની મદદ વગર અથવા તો એમની ભલામણ કે પછી રોકટોક વગર શક્ય નથી. આ ઉપરાંત આખી ઘટનાની અંદર પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઉઠ્યા હતા, કારણ કે મોટા અમલદારો છે તેમને પાછલા બારણેથી છોડી મૂકવામાં આવ્યા છે એ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસે અગાઉ લગાવી ચૂક્યો છે. કારણ કે નાના કર્મચારી અથવા તો નાના આરએમસીના અમલદારો છે એ અવળા મોટા ભ્રષ્ટાચારની અંદર કોઈ પોતાની મરજીથી ના કરે, માત્ર જો રાજકીય અથવા તો એમ કહી શકાય કે પદાધિકારીઓની ભલામણ હોય અથવા તો એમનો દિશા નિર્દેશ હોય તો જ આ પ્રકારનું ગેમ ઝોન ધમધમતું હોય. એટલે સીધી રીતે કહી શકાય કે કયા અધિકારીની ભલામણ હતી, કયા પદાધિકારીની ભલામણ હતી એ એસીબી અથવા તો એસઆઈટીની ટીમ છે એ બહાર નથી લાવી શકી એટલે સંપૂર્ણ ન્યાય નથી મળ્યો એવું કોંગ્રેસ અને પીડિત પરિવારોનું કહેવું છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.